साबरकांठा जिल्लामां लाभ पાશમના દિવસથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતો ટેકાના ભાવે વેચવા કરતાં ઓપન માર્કેટમાં વધુ વેચી રહ્યા છે. કારણ કે અહીં એક તો મેસેજની રાહ જોવાની હોતી નથી, તો આ ઉપરાંત અહીં પેમેન્ટ પણ જલ્દી મળી જાય છે, તો ટેકાનો ભાવ પણ ખેડૂતોને ઓછો પડે છે. 20 નંબર મગફળીના ભાવ બરાબર છે, પરંતુ અન્ય મગફળીના ભાવ ખેડૂતોને ઓછા મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 11,697 ખેડૂતોએ સરકારના ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તો હિંમતનગર ખાતે 1719 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 160 જેટલા મેસેજ ખેડૂતોને કરવામાં આવ્યા હતા, પરંતુ અહીં માત્ર 25 જેટલા જ ખેડૂતોએ મગફળી વેચી છે. પહેલાં તો ભેજ માપીને પાકની ગુણવત્તા જોયા બાદ ખેડૂતોની મગફળી અહીં વેચાય છે, તો ખરીદી અધિકારી પણ માની રહ્યા છે ઓપન માર્કેટમાં વધુ ભાવ મળી રહ્યો છે. સરકારના ભાવ કરતાં માર્કેટિંગ યાર્ડમાં વધુ ભાવ મળતા ખેડૂતોને મેસેજ કરવા છતાં પણ ખેડૂતો મગફળી ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાના ભાવમાં વધારો કરે, તો વધુ ખેડૂતો અહીં વેચી શકે. સાબરકાંઠા જિલ્લામાં ટોટલ કુલ જિલ્લાના 17,697 ખેડૂતોએ MSP મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ હતું. તેમાંથી આપણે હિંમતનગર સેન્ટર ખાતે હિંમતનગર તાલુકાનું 1719 ખેડૂતોએ રજીસ્ટ્રેશન મગફળી વેચવા માટે કરાવેલ હતું, અને લાભ પાંચમથી આપણે મગફળી ખરીદવાની અહીંયા શરૂઆત કરી છે. આપણે હિંમતનગર ગોડાઉન ઉપર નવા ગોડાઉન તેમાંથી અમને 3 દિવસમાં 160 મેસેજ કરવામાં આવ્યા હતા, એમાંથી કુલ 25 ખેડૂતો અત્રે મગફળી MSP ભાવે મગફળી વેચવા માટે આવેલ છે, અને એમની પ્રક્રિયા અત્યારે હાલ ખરીદીની ચાલુમાં જ છે. ઓછા ખેડૂતોમાં આવવાનું કદાચ એવું લાગે છે ખેડૂતોની વાતચીત ઉપરથી, કે માર્કેટમાં એ લોકોને સારા માલનો ભાવ મળી રહે છે, ટેકાના ભાવ કરતો સારો ભાવ મળી રહે છે, એટલા માટે અહીંયા ખેડૂતો ઓછા આવે છે એવું લાગે છે અત્યારે. મારું નામ રાજેન્દ્ર શંકરલાલ જોશી, અને અહીંયા ખરીદ અધિકારી તરીકે મારી હિંમતનગર ખાતે નિમણૂક કરેલ છે, અને અત્યારે ખરીદીની પ્રક્રિયા ચાલુમાં છે. ટેકાના ભાવે ખરીદી સૌથી તમે કેમ આવે છે, કેટલો ભાવ મળે છે, અને માર્કેટ કરતાં અહીંયા વધુ ભાવ મળે છે, ઓછો ભાવ મળે, શું કહેવું તમારે? આમાં એવું છે કે ખેડૂતના ખરેખર તો ખેતી કરે છે ને આજે મોંઘી થઈ ગઈ છે. ખાતર બિયારણ જ્યારે અમે બિયારણ લેવા જઈએ ત્યારે 3,000 રૂપિયા મણ બિયારણ મળતું હોય છે, જ્યારે અમારે મગફળી વેચવા જઈએ ત્યારે આ જે 20 નંબર મગફળી છે એનો બજારની અંદર ભાવ ઓછો મળે છે, એટલે અમે અહીંયા સરકારની અંદર ભરાઈએ છીએ. જ્યારે 24 નંબર અને ક્રાંતિ મગફળી છે એનો ભાવ બજારની અંદર આજે 1500ની આસપાસ છે. ખરેખર તો સરકાર પણ જો આ મગફળી વાવતા ખેડૂતોનો ફાયદો કરાવે એવો જો ટેકાનો ભાવ વધી આપે તો એ સારી બાબત છે, અને ખેડૂતને પણ ફાયદો થાય. ખરેખર તો 1500 રૂપિયાની આસપાસ સરકારનો ટેકાનો ભાવ હોવો જોઈએ, તો જ ખેડૂતને પાલવે એમ છે. આજે ખેતી દિવસે દિવસે ખૂબ મોંઘી થતી જાય છે. ખાતરના ભાવ અમને સરકારે વધારી દીધા, NPKના ભાવ છે લગભગ 1500ની આસપાસ થઈ ગયા છે. મારું નામ છે પટેલ જીતેન્દ્રભાઈ મોહનભાઈ, ગામ કાંકણોલ, તાલુકો હિંમતનગર. રિપોર્ટર ભરત પટેલ, હિંમતનગર, સાબરકાંઠા.